જય હિન્દ મિત્રો આજે આપણે ભારતની કલા સંસ્કૃતિ અને વારસા વિશેના મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન જે છે જે નવા ક્વેશ્ચન છે જે તમને આવનારી ડીવાયએસઓ અને જીપીએસસીની કોઈપણ એક્ઝામ માટે તમને ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે તો ચાલો આપણે જોઈએ ક્વેશ્ચન પહેલો પંજાબનું પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો અંકિયાનટ નાધિયા કિક્કીલી કે મુંજરા પંજાબનું પ્રચલિત લોકનૃત્યનું નામ છે કિક્કીલી જે તમે ફોટામાં જોઈ શકો છો બીજો ક્વેશ્ચન વલ્લમકલ્લીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ કે કર્ણાટક વલ્લમકલ્લીનો ઉત્સવ કેરળ રાજ્યની અંદર ઉજવવામાં આવે છે તેનો પણ તમે ફોટો જોઈ શકો છો અને આ બોટની રેસ સેમ ટુ સેમ કેરળની અંદર ઓણમ અંદર પણ થાય છે સાકેત નામે કઈ નગરી જાણીતી છે ઉજ્જૈન ગયા પ્રયાગ કે અયોધ્યા સાકેત નામે અયોધ્યા નગરી પ્ર જાણીતી છે મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે કેરલ તમિલનાડુ કર્ણાટક કે ઓડિશા મોહિનીઅટ્ટમ કેરળ રાજ્યનું નૃત્ય છે ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ આ વાક્ય કયા શાસ્ત્રમાં જ સમાવિષ્ટ છે કથોપનિષદ ભગવદ્ ગીતા મહાભારત કે રામાયણ ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ આ વાક્ય કથોપનિષદની અંદર સમાવિષ્ટ છે રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથ તૈયાર કરનાર વેદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા વાઘભટ્ટ વરાહમિહિર કાલિદાસ કે બ્રહ્મગુપ્ત રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવો ગ્રંથ તૈયાર કરનાર હતા વાઘભટ્ટ મિડ નાઇટ ચિલ્ડ્રન્સ પુસ્તકના લેખક કોણ છે આર કે નારાયણ વિક્રમ શેઠ સલમાન રશદી કે વી નાયપોલ મિડ નાઇટ ચિલ્ડ્રન પુસ્તકના લેખક છે સલમાન રશદી જેનો ફોટો તમે જોઈ શકો છો કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે તોડી દરબારી મલ્હાર કે ભોપાલી તો વહેલી સવારે ગવાતો રાગ છે તોડી રાગ સતીપતિ સંપ્રદાય એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે હિમાચલ પ્રદેશ ગુજરાત કર્ણાટક કે ઓરિસ્સા સતીપતિ સંપ્રદાય એ ગુજરાત રાજ્યનો આદિવાસી સમુદાય છે ડાંગી અને ચંબા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ઝારખંડ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કે છત્તીસગઢ ડાંગી અને ચંબા લોકનૃત્ય હિમાચલ પ્રદેશની અંદર કરવામાં આવે છે લજ્જાની લેખિકા કોણ છે શોભા ડે અરુંધતી રોય તસ્લીમા નસરીન કે કિરણ બેદી લજ્જા પુસ્તકની લેખિકા છે તસ્લીમા નસરીન તિરુપતિ મંદિર કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુ કર્ણાટક કેરળ કે આંધ્રપ્રદેશ તિરુપતિનું મંદિર આવેલું છે આંધ્રપ્રદેશની અંદર ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે રાધાકૃષ્ણન વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ ગોવિંદ વલ્લભ પંત ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક છે જવાહરલાલ નહેરુ બિરજુ મહારાજ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ભરતનાટ્યમ કથક મણિપુરી કે કુચીપુડી બિરજુ મહારાજ કથક નૃત્ય સાથે સંકળાયેલા છે અને કથક નૃત્ય છે યુપીમાં લખનઉનું કયા સ્થાપત્યમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે અજંતા શિવાલિક એલિફન્ટા કે કોર્ણાક વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ અજંતાની ગુફામાં જોવા મળે છે અજંતા ઇલોરાની ગુફામાં કયા ધર્મના સ્થાપત્યો મળી આવેલા છે ઈસ્લામ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ કે શૈવ ધર્મ અજંતા અને ઇલોરાની ગુફાની અંદર બૌદ્ધ ધર્મના સ્થાપત્યો મળી આવેલા છે હોરમૂજ બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ખ્રિસ્તી પારસી યહૂદી કે એક પણ નહીં હોરમુજ બંદર એ પારસી ધર્મ સાથે સંકળાયેલું છે સુરદાસના ભક્તિ ગીતો કઈ બોલીમાં છે ખારી મેથલી અવધ કે વ્રજ સુરદાસના ભક્તિ ગીતો વ્રજ છે ચિકનકારી ભરતકામ ક્યાં સ્થળ સાથે સંકળાયેલ છે લખનઉ હૈદરાબાદ જયપુર કે મૈસૂર ચિકનકારી ભરતકામ તે લખનૌ સાથે સંકળાયેલ છે જોડકું જોડો લાલ રંગની મીનાકારી જયપુર ગુલાબી રંગની મીનાકારી વારાણસી કાળા રંગની મીનાકારી હૈદરાબાદ અને જરદોશથી કામ સુરત તો આ જોડકામાં જે પહેલાં સામે એ છે બીજા સામે બી ત્રીજા સામે સી અને ચોથા સામે ડી બધા સાચા છે થેન્ક યુ મિત્રો જો તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને નવા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો